नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीवन। पाठ 7 देशभक्त झगड़ू शाह, एनी अंदर आपणे जोयुं के पाटण ना राजा विशळदेवनो दरबार ए भरीने बैठा छे त्यारे सौना मो उदास छे। कारण के त्यां आ वर्षे पण वरसाद थयो न हतो, तेथी दुकाळ जेवी परिस्थिति सर्जाणी हती अने खास राजा ने खूब चिंता कि मारी रैयत एटले के प्रजा राकड़ी एटले गरीब प्रजा मारी भूखे मरे छे, हवे तो कंई करवुं पड़से। एवामां आशा बंधाणी कि राजा झगड़ू शाहनी पासे जई अने एमनी पासे कंई આપણે મદદ લઈએ। કારણ રાજા વિશળદેવના દરબારમાં જે કાંઈ ચીજવસ્તુઓ હતી, અનાજ અને ગરીબ પ્રજા માટે ભેગું કરેલું, દરબારની અંદર ધન અને ધાન એટલે કે પૈસા અને અનાજ બંને, રાજા વિશળદેવનું બંને વસ્તુ પ્રજા માટેની જે હતી એ બધી જ ખલાસ થઈ ગઈ। એટલે વિશળદેવને રાજા ઝગડું શા માટે વિચાર આવે છે અને એમને બોલાવવા માટે કચ્છના તેડા મોકલે છે। આવતાની સાથે જ કચ્છના શાહ સોદાગર શેઠ ઝગડું શા પધારે છે અને બંને આ રાજ્યના લોકોની જે દુકાળની પરિસ્થિતિના કારણે પ્રજા જે હેરાન થાય છે એના માટેનો બંને વાત કરે છે। ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો, હવે આપણે આગળ તરફ જઈએ। ઝગડું શાહ આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવાજ શબ્દ શોભે, મને એ સાંભળી બહુ આનંદ થાય છે। મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે। આવું ઝગડું શાહ વિશળદેવને કહે છે કે રૈયતને ટકાવી રાખવી એ રાજાનો ધર્મ છે। આવું રાજા વિશળદેવ જ્યારે બોલે છે એ સાંભળી ઝગડું શાહ એમ કહે છે કે આવા રાજા જ ખરેખર રાજા જ કહેવાય। કારણ એને પોતાના કરતાં પણ ગામના લોકોની, પ્રજાનો, ગામના લોકોનો, રાજ્યના લોકોનો આટલું બધું ચિંતા છે, મહત્ત્વ છે, એ જ ખરો રાજા છે। એટલે ઝગડું શાહ સાંભળીને નવાઈ પામે છે કે વિશળદેવે પોતાના ધન અને ધાનના બંનેના કોઠાર રાજ્યના લોકો માટે એમણે ખુલ્લા મૂકી દીધા છે। એ સાંભળી ઝગડું શાહને નવાઈ લાગે છે અને રાજા કહે છે હવે તો એ ખાલી થઈ ગયા છે, જે એમ કે મેં મૂકી દીધા હતા પ્રજા માટે થઈ, ધન એટલે પૈસાના ભંડાર અને ધાન એટલે અનાજના ભંડાર જે મેં મૂકી દીધા હતા હવે તો એ ખાલી થઈ ગયા। ધનના ભંડાર અને અન્નના કોઠારોય ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે। ધાર્યું તું કે ઓણ સાર વરસાદ આવશે ને સૌ સારાવાના થશે। ઓણ એટલે આ વર્ષ, એમ કે વરસાદ આવશે અને સૌ સારું વાતાવરણ થઈ જશે, અનાજ ઉગશે, તો કાંઈક લોકોમાં અનાજના કારણે કંઈક પૈસા કમાશે, લોકોને અનાજ મળશે, તો કંઈક દુકાળની પરિસ્થિતિ નાશ થશે, તો લોકોને અનાજ અને પૈસા મળી રહેશે, પણ આ સાલ એટલે આ વર્ષે પણ વરસાદ વરસ્યો નહીં। અધૂરામાં પૂરું વરસાદ તો વરસ્યો, પરંતુ અધૂરામાં પૂરું તીડ પડ્યા। તીડ એટલે એવું જંતુ કે જે પાકને નુકસાન કરે, એટલે તો લોકો વધારે હેરાન થઈ ગયા છે। એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો। હજી તો રાજા અને ઝગડું શાહ બંને વાત કરતા હોય છે કે અત્યારે આ સમય આવી ગયો છે, આવી પરિસ્થિતિ છે, એવામાં બંને વાત કરે છે। એવામાં બહારથી અવાજ આવે છે, પોકાર કરવો એટલે અવાજ આવો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ, અમને અનાજ આપો। કારણ કે ભૂખના માર્યા લોકો હેરાન થઈ ગયા છે। ઝગડું શાહ કહે, બારનો પોકાર સાંભળી
બહારથી જે અવાજ આવતો હતો એ સાંભળીને ઝઘડુસા બોલે છે, ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. ઝઘડુસા શું કહે છે કે લોકો કેટલા બધા ભૂખ્યા છે કે ભૂખ્યા અવાજને પોતે ભૂખ્યા હોવાના કારણે ગળામાંથી પૂરો અવાજ પણ નીકળી શકતો નથી. રાજા કહે, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે. વસ્તી એટલે પ્રજા. આ પ્રજાનું જે અત્યારે પ્રજા ભૂખે મરે છે એનું દુઃખ જે છે એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો એવે વખતે તમે યાદ આવ્યા. પ્રજાનું દુઃખ જે છે એ મારું દુઃખ છે, એના નિવારણ માટે એને જે પ્રશ્ન બન્યો છે, પ્રશ્નના હલ માટે તે મને હવે કોઈ રસ્તો દેખાતો નથી, એટલા માટે હું મૂંઝાયો એટલે મેં તમને યાદ કરીને બોલાવ્યા છે. મને તમે યાદ આવ્યા કે હવે આ કપરી પરિસ્થિતિમાં, આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં સા ઝઘડુસા જ મને કંઈક મદદ કરશે એ આશાએ મેં તમને બોલાવ્યા છે. ઝઘડુસા નવાઈ પામી એમને નવાઈ લાગે છે. હું યાદ આવ્યો કેવી રીતે? રાજા શું કહે છે કે આવી કપરી પરિસ્થિતિમાં તમે મને યાદ આવ્યા. તો ઝઘડુસા આ વાત સાંભળીને એમને નવાઈ લાગે કે હું યાદ આવ્યો કેવી રીતે? રાજા કહે, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં ઝઘડુસાની માલિકીની કેટલી અનાજની વખારો છે. રાજા શું કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે પાટણમાં ઝઘડુસાની માલિકીની ઘણી બધી અનાજની વખારો છે. અનાજની વખારો એટલે કે પુષ્કળ પ્રમાણની અંદર અનાજને જે ભરી રાખવાનું સાધન હોય એને વખાર કહેવાય. ઝઘડુસા કહે, ઝઘડુસાની માલિકી અનાજની વખારો? મહારાજ, આપને કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી નથી. ઝઘડુસા શું કહે છે કે મેં ક્યારેય મારી માલિકીની અનાજની વખારો કોઈ શહેરમાં રાખી નથી. તમારી કંઈક ભૂલ થતી લાગે છે. રાજા કહે, તો અમે સાંભળ્યું એ શું? ઝઘડુસા કહે, કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. રાજા કહે, નવાઈ લાગે છે. રાજાને નવાઈ લાગે છે, વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી. એમ આપનું કહેવું છે તમારી વખાર છે છતાંય તમારી માલિકીની નથી, એવું તમારું કહેવું છે? રાજાને ખૂબ આ વાત સાંભળીને નવાઈ લાગે છે. ઝઘડુસા કહે, વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કાંઈ શંકા નથી. ખરેખર ઝઘડુસાની વખારો તો છે જ, પરંતુ પોતે એની માલિકીને, એ પોતે માલિક છે છતાંય એ વસ્તુના એ માલિક નથી એવું એ સમજે છે. કારણ એ એવું વિચારે છે કે આ બધું તો પ્રજાનું જ છે. એટલે ઝઘડુસા જે છે એ એમ કહે છે, વાત એમ છે કે વખારો મારી છે એ વિષય મને કાંઈ શંકા નથી. મારી છે વાત સાચી છે. રાજા કહે, અને એ વખારોમાંનું અનાજ તમારી વખાર છે એમાં શંકા, મારી વખાર છે એમાં શંકા નથી? તો રાજા એમ કહે છે કે તો એની અંદરનું અનાજ? ઝઘડુસા કહે, એ અનાજ મારું નથી. રાજા હતાશ બની જાય છે. રાજાને એવું થયું કે ઝઘડુસાએ એવું કહ્યું કે અનાજ મારું નથી તો હવે મારી પ્રજાનું શું થશે? એના કારણે એ હતાશ બની જાય છે. હતાશ બની જવું એટલે કે નિરાશ થઈ જાય છે. એમને એવું થયું કે ખરેખર જો અનાજ ઝઘડુસાનું નહીં હોય અને મારી પ્રજાને નહીં મળે તો, એટલે એ હતાશ બની જઈને, એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોહ માંગ્યા દામ આપે. દામ એટલે કે કિંમત, મૂલ્ય, પૈસા. રાજા ખૂબ નિરાશ થઈ જાય છે. એટલે એમ કહે છે કે તમે કોને આપી દીધું? ક્યારે આપી દીધું? તમે મને કીધું હોત તો હું તમને મોં માંગ્યા પૈસા આપેત. મોં માંગ્યા એટલે તમે જે બોલે એ પૈસા હું તમને આપેત, પણ તમે કોકને કેમ આપી દીધું? ઝઘડુસા કહે, એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. નિશ્ચિત એટલે નક્કી.
એ અનાજ મારું નથી એ નક્કી છે, મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. ઝઘડું સાસુ કહે છે, એ અનાજ મારું નથી એ નક્કી વાત છે, મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને એ વખારો ખોલાવી એની તપાસ કરો ને. રાજા કહે, કેવી રીતે ખબર પડશે? ઝઘડુશા કહે, એમ જ ખબર પડશે, દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જડાવેલા છે. ભીતપત્ર, ભીતપત્ર એટલે કે દિવાલ પર લખાવેલી કોઈ જાહેરાત. તમે ત્યાં જશો ને એટલે તમને ખબર પડશે, દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જડાવેલો છે, તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું લખેલું છે. નામઠામ એટલે કે નામ અને સરનામું. ઝઘડું સાસુ કહે છે, એમ કા એક કામ કરો, તમે ત્યાં જઈને જોઈ લો, તમને ખબર પડી જશે કે દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર એટલે કે દિવાલ ઉપર લખેલું હશે કે આ અનાજ કોનું છે, એમાં નામઠામ એટલે કે નામ અને સરનામું બધું લખેલું છે. તે તમને ખ્યાલ આવી જશે કે કોનું છે અને કોનું નથી. રાજા કહે, ઠીક છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ, સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. સુકાળ એટલે કે સારો સમય. ત્યાં સુધી હજી રાજાને ખ્યાલ આવતો નથી કે ખરેખર ઝઘડુશાએ કોના માટે અનાજ રાખેલું છે. એટલે શું કહે છે, ઠીક છે કાંઈ વાંધો નહીં, હું એ માલિકની પાસે જઈશ. માલિકની પાસે કેમ? કારણ કે ઝઘડુશાએ શું કીધું કે વખારની એક એક દરેકે દરેક વખારની ઉપર ભીતપત્રમાં લખેલું છે કે આ અનાજ જે છે એ આના માટે છે, નામ અને સરનામું બધું જ વખાર ઉપર લખેલું છે. એટલે રાજા એવું કહે છે, ઠીક છે ઠીક છે કાંઈ વાંધો નહીં, હું એ માલિક પાસે જઈશ અને કહીશ કે સુકાળ થયે, સુકાળ એટલે કે અમારો જ્યારે સારો સમય આવશે ને ત્યારે તને એક એક દાણા સાથે મોતી ગણીને આપી દઈશ. અમારો રાજાનો, રાજા શું કહે છે, અમારા રાજ્યના લોકોનો સારો સમય આવશે, અમારો સારો સમય આવશે ને આવતાની સાથે જ હું એક એક દાણાની સાથે મોતી ગણીને આપી દઈશ, પણ મારી આજે આટલી દયા કર, અમારા ઉપર આટલી. રાજા એમ કહે છે કે મારા પર આટલી દયા કર જે કે મને એ અનાજ જે છે વખારમાંનું એ વાપરવા આપજે. ઝઘડુશા કહે, જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. ઝઘડુશા શું કહે છે રાજાની વાત સાંભળીને, કે જે રાજાના દિલમાં હૃદયની અંદર રૈયત એટલે પ્રજાના સુખ દુઃખનો આટલો બધો વિચાર છે એને ચોક્કસ અનાજ મળી રહેશે. રાજા કહે, મળી રહેશે? રાજા શું કહે છે, મળી રહેશે મને અનાજ? કોટવાલજી, જાઓ વખારો ઉગાડો અને લેખ અહીં લઈ આવો. કોટવાલજી, કોટવાલજી એટલે કે કિલ્લાનો રક્ષક એટલે કે પોલીસ અમલદારજી વખારોનું ધ્યાન રાખતા હતા એ કિલ્લાનો રક્ષક. કોટવાલ એટલે કિલ્લાનો રક્ષક, પોલીસ અમલદાર. એટલે શું કહે છે,
कि तमे जाओ अने उगाड़ो वखारो त्यां जे लेख लख्या छे ए लेख लईने अहींया आओ। कोटवाल जाए छे। जेवी आज्ञा महाराज ए झगड़ू शाने शू कहे छे, जेवी आज्ञा महाराज जवानुं नक्की करे छे। राजा कोटवालजीने कहे छे अने कोटवाल त्यां जाए छे, महाराजनी आज्ञा करीने जवानुं करे छे, त्यां जाए छे। राजाने हजी एवो विश्वास नथी कि झगड़ूशाना जे अनाज ऊपर जेनुं नाम ने एवुं लखेलुं छे ए प्रजानुं ज हशे। एने मननी अंदर तो चिंता थई जाय छे। एने एम थयुं कि हवे त्यां अनाज नहीं होय अने एमना माटे नहीं होय, बीजा माटे, एम के बीजाने वेची दीधुं हशे, खलास थई गयुं हशे, तो મારે પ્રજાનું શું થશે એના સુખ દુઃખ માટે એ બહુ ચિંતિત હોય છે। એટલે રાજા એવું કહે છે કે કાંઈ વાંધો નહીં, ત્યાં જઈને હું કહીશ કે જેને પ્રજાને વેચ જે લોકોને વેચી દીધું છે એની પાસેથી હું લઈ આવીશ અને એવું કહીશ કે હું અનાજના બદલામાં એક એક દાણાનું મોતી આપી દઈશ, જ્યારે અમારો સમય સારો આવશે ત્યારે, અત્યારે મારી પ્રજા ભૂખે મરે છે એટલા માટે મને એ અનાજ આપો, એટલી દયા કરો એમ કરી અને હું તે અનાજ મેળવવા માટે વિનંતી કરીશ। રાજા શું કહે છે કે જે ઝગડુશા રાજાને શું કહે છે કે ઝગડુશા એવું કહે છે કે જે રાજાને પ્રજા માટે થઈને આટલી બધી સુખ દુઃખની ચિંતા હોય એને અનાજ જરૂર મળી રહેશે। કારણ એવું કેમ કહે છે ઝગડુશા? કારણ કે ઝગડુશાને તો ખબર જ છે કે ત્યાં અનાજ મેં રાખેલું છે અને મેં એ અનાજ ગરીબ લોકો માટે, જરૂરિયાત વર્ગ માટે મેં રાખેલું છે, એટલે ત્યાં તો અનાજ હતું જ, એ વાત ઝગડુશા જાણતા હતા। એટલે ઝગડુશા રાજા વિશ્વળદેવને શું કહે છે કે તને એમ કે જે રાજાને સુખ દુઃખ, પ્રજાના સુખ દુઃખની આટલી બધી ચિંતા હોય એને અવશ્ય અનાજ મળી જ રહે। રાજા એવું કહે છે મને મળી રહેશે, એટલે એમ કહે છે કે હા મળી રહેશે, કોટવાલજી તમે જાઓ અને લઈ આવો, ત્યાંનો જે લેખ લખેલો છે એ લઈ આવો। રાજા કોટવાલજીને કહે છે અને કોટવાલજી કહે છે રાજાને, જેવી આજ્ઞા તમે જે કહો છો, તમારી આજ્ઞાનું હું પાલન કરું છું મહારાજ, હું જાઉં છું। ઝગડુશા કહે મહારાજ આપે આટલી તકલીફ લેવાની કાંઈ જરૂર નથી, રાજા કોને મોકલે છે? કોટવાલજીને મોકલે છે અને કોટવાલજી કહે છે કે હું જાઉં છું। એવામાં ઝગડુશા કોટવાલજીને શું કહે છે, મહારાજ જેવી આજ્ઞા, મહારાજ રાજાને કોટવાલજી એમ કહે છે કે મહારાજ આપની આજ્ઞા, તમે મને આજ્ઞા આપી એટલે હવે હું એ લેખ લેવા જાઉં છું। ઝગડુશા મહારાજને એવું કહે છે આપે એટલી તકલીફ લેવાની કાંઈ જરૂર નથી, તકલીફ એટલે કે તસ્દી, મહેનત। તમારે તકલીફ લેવાની જરૂર નથી, હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે ને ક્યારનાય, મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે। ઝગડુશા શું કહે છે, મહારાજ આપે આટલી તકલીફ લેવાની, મહેનત કરવાની જરૂર નથી, હમણાં જ મારા માણસો, ઝગડુશા શું કહે છે રાજાને કે હમણાં જ મારા માણસો લેખ લઈને અહીંયા આવશે, મેં એમને ક્યારનાય મોકલી દીધા છે। એટલામાં હાથમાં તાંબાપત્રું, તાંબાપત્રું એટલે કે તામ્રપત્ર, લખાણ લખેલું, તાંબાના પતરા ઉપર જે લખાણ લખેલું હોય એને શું કહેવામાં આવે છે, તાંબ્રપત્ર। તાંબાપત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે, બધા તેમની સામે જોઈ રહે છે, પહેલાં એ રાજા અને પછી ઝગડુશાને પગે લાગે છે અને પત્રુ ઝગડુશાના હાથમાં મૂકે છે। ઝગડુશા એ પત્રુ રાજાના હાથમાં મૂકે છે, તાંબા પત્રુ એટલે કે લખાણ લખેલું તામ્ર પત્ર।
એટલામાં જગડુશાના કહેવાથી આવે છે અને એની અંદર લખાણ જે લખેલું તામ્રપત્ર હતું એ લઈ અને આવી અને જગડુશાના હાથમાં મૂકે છે. રાજા કહે, આજ એ લેખ. જગડુશા, હા મહારાજ, પંડિતજી પાસે એ વંચાવો. રાજા કહે, પંડિતજી લો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈ ને આગળ આવે છે. ઉઘાડા ડીલ પર ઉપરણો અને માથે પંડિત સાહેબ પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પત્રો હાથમાં લે છે. ડીલ એટલે કે શરીર, દેહ. ડીલ પર ઉપરણો, ડીલ એટલે કે શરીર, દેહ ઉપર ઉપરણો, ઉપરણો એટલે કે ખેસ, ઉપર ઓઢવાનું જે વસ્ત્ર હોય એને ઉપરણો કહેવાય. માથે પંડિત સાહેબ પાઘડી, પંડિતજી આવે છે અને શરીર ઉપર ઉપરણો નાખી ખેસ ઓઢવાનું જે વસ્ત્ર હોય શરીરના ઉપરના ભાગની અંદર ઓઢવાના વસ્ત્રને ખેસ કહેવાય. સુંદર મજાની પાઘડી શોભી રહી છે અને રાજાની સામે આવી પ્રણામ કરી પત્રો હાથમાં લે છે. પંડિતજી કહે પત્રો હાથમાં રાખીને વાંચે છે. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ પાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. વસ્તી એટલે પ્રજા, દેશની ભૂખે મરતી જે પ્રજા છે એના માટેનું આ અનાજ છે. શું કહે છે પત્રાની અંદર, શું લખેલું છે કે જગડુશાની આ વખાર જે છે એ જગડુશાની માલિકીની છે, પરંતુ વખારમાંનું જે અનાજ ભરેલું છે એ અનાજ ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી એટલે પ્રજા આ અનાજની માલિક છે. એના એક દાણા પર જગડુશાનો હક નથી. જગડુશાએ શું કહ્યું કે એ પત્રાની અંદર શું લખેલું છે પંડિતજી, એ જે પત્રાની અંદર જગડુશાએ લખેલી વાત છે એ લોકોને દરબારમાં સંભળાવે છે બધાને કે આ વખાર જે છે એ માલિકી કોની છે, જગડુશાની, પરંતુ એની અંદર જે ભરેલું અનાજ છે એ અનાજમાં જગડુશાની માલિકી નથી. એ અનાજની અંદર જે ભૂખે મરતી પ્રજા છે દેશની એની માલિકી છે. એટલા માટે આની અંદર જગડુશાનો કોઈ હક, દાણા ઉપર કોઈ હક નથી. આખી સભા આ સાંભળી ઘણીભર સ્તબ્ધ બની જાય છે. સ્તબ્ધ બની જવું એટલે કે અવાક થઈ જવું. પછી કળ વળતા બધા વાહ વાહ પોકારે છે. કળ વળવી એટલે કે દુઃખમાં રાહત થવી. કયા દુઃખમાં રાહત થાય છે કે અનાજ નહોતું એટલે લોકો ભૂખે મરતા હતા, એના કારણે થઈને બધા શું થઈ ગયા હતા, દુઃખી થઈ ગયા હતા. એટલા માટે એ સાંભળી કે આની અંદર જે અનાજ છે એ ભૂખે મરતી દુઃખી લોકોની, દુઃખી લોકો જે છે ભૂખે મરતી દેશની પ્રજા છે એની માલિકીની છે. એ આ અનાજનો માલિક ભૂખે મરતી પ્રજા છે એવું સાંભળતાની સાથે જ બધાના કળ વળે છે. કળ વળે એટલે કે એ દુઃખમાં રાહત થાય છે. બધા વાહ વાહ પોકારે છે. કારણ કે એમને એ અનાજ મળવાની સાથે લોકો આનંદિત થઈ જાય છે. કારણ એમની પાસે ખાવા અનાજનો દાણો નહોતો. રાજાએ પોતાનું પણ બધાને વિશળ દેવે પોતાનું જે હતું એ પણ બધાને આપી દીધું. હવે તો કાંઈ બીજો વિકલ્પ નહોતો. એટલા માટે જગડુશાએ
देशना प्रजाने माटे जे राख्यु हतु अनाज ए एमने मळवाथी खूब आनंद पोकारे छे। बाळको अहीं सुधी आजे आपणे अभ्यास कर्यो, आवती काले आगळना पाठनो अभ्यास करीशुं।